तो नमस्कार दोस्तों, मरचा उगी गया से मंचिंग में, पण जीवड़ा मरचा ना छोड़वा कापी नाखे से, एटले एना माटे आ देशी दवा। देशी तो ना कहेवाय, अमुक वस्तु देशी छे। आमा मकाई नो भैळो कहेवाय, जे लाडवा माटे बनावी एवी टाइप नो, एने भळी नाखवामां आवे। એમાં તેલ અને ગોળ નાખી દીધું છે, અને આ છે તારથેન પાવડર। એ તારથેન પાવડર અમે એડ કરવાનો છે। પછી મરચીમાં ખામણે ખામણે ઉપર ઉડાડી દેવામાં આવશે, જેથી કરીને જીવડા છે તે આની જે સ્મેલ છે એના કારણે આને ખાવા આવશે, એટલે આપણા મરચાનો પાક જે છે એ નહીં બગાડી શકે। એના માટે આ કામ ચાલુ છે, તો પ્રિપેરેશન અત્યારે કરું છું। અત્યારે મિક્સિંગ ચાલુ છે, તેલ ગોળ નાખી દીધો છે ઘઉંના ભેળામાં। હવે આ તારથેન ઉમેરવાનો છે, તો એ તારથેન નાખશું, પછી ખેતરમાં લઈ જઈને ફરીથી આગળ આપણે વિડીયોમાં જોશું। તો દોસ્તો, આપણે જે આગળ મિશ્રણ જોયું, તે મિશ્રણ આપણે આ મંચિંગમાં જે મરચી વાવેલી છે, મરચીનું બી જે ઉગી ગયેલ છે આપ જોઈ શકો છો, આ ટોટલ બધા ઉગી જ ગયા છે। તો અમુક ટકા જે છે તે અમુક જીવાત હોય છે તે કાપી નાખતી હોય છે, એના માટે જે મિશ્રણ બનાવ્યું આપણે આગળ વિડીયોમાં જોયું, એ અત્યારે આપણે આમાં વેરવાના છીએ, બરાબર છે। તો મરચાંમાં મિશ્રણ નાખવાનું હતું મિત્રો, પણ આપ જોઈ શકો છો વરસાદ ચડી ગયો હતો અને વરસાદ આવી ગયો છે, તો હવે કાલે સવારે હવે આ મિશ્રણ મરચીના ખેતરમાં નાખવામાં આવશે, કારણ કે હવે વરસાદ પડી ગયો છે એટલે ગારો થવા માંડ્યો છે, અને આપ જોઈ શકો છો કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ છે। તો હવે આ મિશ્રણ આજે તો નહીં નખાય, તો કાલે નાખીશું, તો કાલે એક નવો વિડીયો આવશે। તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, વિડીયો લાઈક કરજો અને શેર કરજો ખેડૂત મિત્રો। અત્યારે હાલ વરસાદ ચાલુ જ છે, તો હાલ સારો એવો વરસાદ થઈ રહ્યો છે, વરસાદની પણ જરૂર હતી। તો મળીએ બીજા વિડીયોમાં, તો આ ભાગ બીજો આવશે, ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ બીજા વિડીયોમાં, આનો પાર્ટ 2 આવશે। તો જય જવાન જય કિસાન, આપ સૌ સારા રહો એવી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ।